यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી, પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે। તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે સફળતાનું રહસ્ય। જીવનની ઉપયોગિતા ફક્ત નૈતિક મૂલ્યાંકન દ્વારા જ નક્કી કરી શકાય છે। એક વખત નિર્ણય કરી લો અને જો તમારા અંતર આત્મા એ કાર્ય કરવાનું યોગ્ય માને તો તમે ક્યારેય નિષ્ફળ કે અકર્મણીય રહો નહીં, પરંતુ ઝડપથી આગળ વધશો। સમજી લો કે માણસને દૈવીય વરદાનની જેટલી આશા હોય છે તેની ચાવી તેને મળી ગઈ। પોતાના કર્તવ્ય પાલનથી દૂર ભાગીને અને એની અવગણના કરીને તમે સુખમાં વધારો નહીં કરી શકો। બુદ્ધિશાળી અને સજ્જનોને બીજાને શું કહેશે તેની ચિંતા કર્યા વગર તેમનો અંતરાત્મા જે કહે તે પ્રમાણે વિશ્વાસપૂર્વક આગળ વધે છે। કર્તવ્યના આહવાન પર ભગવાનના વિશ્વાસ રાખીને તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને તેના પર વિજય મેળવે છે। સાચી સફળતા માટે ફક્ત એક જ વસ્તુની જરૂર પડે છે, તે ધનની નહીં, શક્તિની નહીં, કુશળતાની નહીં, ખ્યાતિની નહીં, સતતતાની નહીં અને આરોગ્યની પણ નહીં, પરંતુ એકમાત્ર ચારિત્ર પાલનની તથા સંયમિત ઈચ્છા શક્તિની। તે આપણે સાચી મદદ કરી શકે છે। જો એ પાલનમાં આપણે અસફળ રહ્યા તો આપણું જીવન પણ નિષ્ફળ રહેશે।
આપણે એવું કાર્ય કદાપી ન કરવું જોઈએ કે જેનાથી શરમ અનુભવવી પડે. પોતાના જીવન નિર્વાહ માટે સદાય ઉપર તરફ જુઓ, નીચેની તરફ નહીં. જે ઉચ્ચે ઉઠવાનું નથી ઈચ્છતો તે પતંગ તરફ જ ધકેલાય છે. જે આત્મ ઉડવાની હિંમત નથી કરતો તે પતંગની ખાઈમાં પડે છે. અખંડ જ્યોતિ, માર્ચ 1959, પેજ નંબર 33. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.